के अमरेली में वाहन चोरी से जुड़े हुए कई मामले सुलझाए गए हैं। बताया जा रहा है कि एलसीबी अमरेली जिले सहित भावनगर भोटाड जिलों में चोरी और वाहन चोरी के कई मामले सुलझाए गए हैं। एलसीबी ने सफलतापूर्वक 10 से अधिक चोरों के उद्भेदन के मामले को उजागर किया है। एक चोरी करने वाले गिरोह का भी उद्भेदन हुआ है। अमरेली जिले के पुलिस अधीक्षक श्री निरी लीप ने इस संबंध में A2Z न्यूज लाइव से बातचीत करते हुए विस्तार से जानकारी दी। 24/7/2019 ना रोज अमरेली क्राइम ब्रांच ना इंचार्ज PICD के वगैरह साहब तथा તેમના સ્ટાફના બધા કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચ ની ઓફિસે હાજર હતા। એ દરમિયાન ડીકે વગેરા સાહેબને એક બાતમીદાર દ્વારા બાતમી મળેલી કે અમરેલી જિલ્લો તથા બોટાદ અને ભાવનગર જિલ્લાઓના આજુબાજુના જિલ્લાઓમાં ચોરી કરતી ગેંગ હાલ અમરેલી તરફ આવી રહી છે અને ટાટા રેન્જર વાહનની અંદર એ લોકો અને સાથે બે ચોરેલા મોટરસાઇકલ સાથે બી અત્યારે અમરેલી માલનો નિકાલ કરવા માટે આવે છે। આ માહિતી મળતા તરત જ LCBના સ્ટાફના માણસોને મોકલી નજીકથી બે પંચે બોલાવી પ્રાથમિક પંચનામું કરી અને અહીં તરત જ લાઠી રોડ ઉપર જે આપણે પેટ્રોલ પંપ છે લાઠી બાયપાસ ગુરુદત્ત પેટ્રોલ પંપનું સર્કલ છે ત્યાં આગળ વચમાં ઉભા રહી અને વાહન ચેકિંગ કરવાનું ચાલુ કર્યું। આ દરમિયાન વચ દરમિયાન આ વાહન આવતા એને રોકાવ્યું અને પંચોની હાજરીમાં પાછળ આગળ વાહન ચાલતું હતું એની પાછળ બે મોટરસાઇકલ એ લોકોને તાત્કાલિક ત્યાં પોલીસે રોકાવી અને બેસાડી અને પૂછપરછ કરી। એ પૂછપરછ દરમિયાન ગારિયાઘર પછી રાજુલા બાબરા તેમજ બોટાદ અને ભાવનગરના પાલિતાણા વિસ્તારના જુદા જુદા ગુનાઓની કબૂલાત કરતા હોય એમની પાસેથી ગાડીમાં અને ચેક કરતા વેલ્યુએબલ ઘણો બધો મુદ્દામાલ મળી આવતા જે મુદ્દામાલ સોના ચાંદીના ઘરેણા 40,000 રૂપિયા જેવા છે। રોકડ રકમ એમની પાસેથી 5,000 રૂપિયા જેવી મળી છે તેમજ ટાટા વેન્યુઅર સ્પ્લેન્ડર પછી CV100 વગેરે વ્હીકલો મળેલા છે। આ આરોપીઓને પૂછપરછ કરતા એમને એમાં એવું હોય છે કે પોતે ઘરફોડ ચોરી કરવા માટે જ્યારે પણ ત્યાં જતા હોય તો જતા પહેલાં તે લોકો મોટરસાઇકલ અથવા વાહનની ચોરી કરી અને બીજા ગામે જઈ ત્યાં આગળ ચોરી ઘરફોડ ચોરીનો જે લોકોએ ટાર્ગેટ નક્કી કર્યો ત્યાં ઘરફોડ ચોરી કરી અને ખાસ ચોરી કરવામાં એમની એમો કોઈ પણ મકાનની અંદર જ્યારે લોકો બાર વસરીમાં કેવો સુતા હોય એ જ મકાનને ટાર્ગેટ બનાવી પાછળની ગ્રીલ બારીની જે ગ્રીલ છે એ ગ્રીલ તોડી અને મકાનમાં પ્રવેશ કરી અને મોટાભાગે ચોરી કરવાની એમની એમો છે। એ ચોરી કર્યા બાદ મુદ્દામાલ લઈ અને ત્યાંથી જે વાહન ચોરેલું એમાં નીકળી અને બીજી કોઈ પણ જગ્યાએ જઈ ત્યાં એ વાહન બિનવારસી મૂકી અને એ શહેરથી પાછું બીજું વાહન ચોરી અને બીજી જગ્યાએ આ રીતના અલગ અલગ વાહનો ચોરવાની અને ઘરફોડ ચોરી કરતી અગેન પકડાયેલી હોય એમની પાસેથી મુદ્દામાલ રિકવર કરી અને 100 CRPC 102 મુજબ મળેલું મુદ્દામાલ રિકવર કરી અને 41-1 એ મુજબ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર રિપોર્ટ સાથે એ લોકોને ત્યાં રજૂ કરેલ છે। ત્યારબાદ બાબરા પોલીસ સ્ટેશનની અંદર આ લોકો જ્યારે ચોરી કરવા જતા કોઈ પણ ઘરને ટાર્ગેટ બનાવતા તો ચોરી કરતાં કોઈ જાગી ન જાય અને એ લોકો પકડાઈ ન જાય એટલે આજુબાજુના ઘરોમાં અડચણ ઊભી કરી આજુબાજુના ઘરના દરવાજા છે બહારથી બંધ કરવા આ રીતે અડચણ ઊભી કરી અને ચોરી કરતા હોય એમની ઉપર PSI ઇન્ચાર્જ PI છે PK વાઘેલા છે એમણે એ લોકોને સભ્યોની સામે ગેંગ કેસ બુક કરી બાબરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 382, 401, 447, 452, 456, 458 વગેરે મુજબનો ગુનો દાખલ કરી અને ગેંગ કેસ ત્યાં દાખલ કરી અને આરોપીને પ્રશ્નો કર્યા છે। બાબતની આગળની તપાસ હવે જે તે પોલીસ સ્ટેશનમાં જે ગુના ડિટેક થયેલા એમાં રાજુલા પછી બાબરા વગેરે પોલીસ સ્ટેશનોમાં એના જે ઇન્ચાર્જ જે SP જે બધી PIO છે કે PSI છે એને અટક કરી અને ગુનાના કામે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે। કેટલી ચોરી કબૂલ કરેલી છે?